નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ના નવોદય પ્રવેશ પરીક્ષાના પીડીએ લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપ સૌ જાણો છો એમ છતાં ફરી એક વખત તમને સુનિયાસ કહી દઉં કે નવોદયની પ્રવેશ પરીક્ષામાં 3 વિભાગ હોય છે, જેમાં બુદ્ધિશાસ્ત્રીય એટલે કે એમાં આકૃતિઓ આવે છે, 50 માર્કની આકૃતિ હોય છે, 40 આકૃતિઓ પૂછાય, એક આકૃતિમાં 1.25 માર્ક હોય છે વિદ્યાર્થી. બીજો જે વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, એ અંક ગણિત વિભાગ છે. અંક ગણિત વિભાગમાં 25 માર્ક પૂછાય છે, જેમાં કુલ 15 જેટલા પ્રશ્નો છે અને 15 જેટલા પ્રકરણોની અંદર મિનિમમ 40 થી વધારે મુદ્દાઓનો સમાવેશ થાય છે અને આવા 20 પ્રશ્નો હોય છે. એક પ્રશ્ન ઉપર 25 માર્ક લે છે, કુલ 25 માર્ક થાય. અને ત્યાર પછી એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજો વિભાગ એટલે કે પાછળ વિભાગ, જેમાં 4 પેરેગ્રાફ પૂછાય છે અને 4 પેરેગ્રાફની નીચે 5-5 પ્રશ્નો હોય છે, એટલે 5×20 પ્રશ્નો અને એના પર 1.25 માર્ક લે છે, કુલ 25 માર્ક, એમ કુલ ટોટલ 80 પ્રશ્નો અને 100 માર્ક પ્રશ્ન પેપર વિદ્યાર્થી મિત્રો હોય છે. અને સંપૂર્ણ ઓબ્જેક્ટિવ એટલે કે એમાં ટપકા પહેલો આવતો તો પહેલું મિડલ ગ્રુપમાં, બીજું ત્રીજું ચોથું જે કાંઈ આવતું હોય એ મુજબ ટપકા પૂર્ણ કરવાના હોય છે, બરાબર છે. તો એમાં આપણે અંક ગણિત વિભાગના વિડીયો લેક્ચર આપણે જોઈએ છીએ, જેમાં આપણે અત્યારે વિભાજ્યતાની સાહેબ વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં 2, 5, 10 અને 3ની વિભાજ્યતાની સાવી જોઈ. આજે આપણે વિભાજ્યતાની સાવીમાં 9મી વિભાજ્યતાની સાવી 5મો વિડીયો લેક્ચર એટલે કે વિભાજ્યતાની સાવીનો 5મો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે. અને આપણે યાદ રાખો કે એમાં 9ની વિભાજ્યતાની સાવી જોવાની છે, જે સેમ ટુ સેમ 3ની વિભાજ્યતાની સાવીને આધીન છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા સાવી લખું, અવયવી હોય અને તેવી જ સંખ્યાની સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો જેવી સાવી 3ની હતી સેમ ટુ સેમ એવી જ સાવી 9ની છે, જે સંખ્યાના બધા અંકોનો સરવાળો 9નો અવયવ, અવયવ એટલે ખબર પડી ને, 3ના અવયવ હોતા 3નો ઘડિયો, 3×2 = 9, 3×2 = 12, 3×5 = 15, 3×7 = 18, 3×7 = 24, 9ના અવયવ આવે 9×9 = 18, 9×3 = 24, 9×2 = 45, બરાબર છે. 9×6 = 9, 9×7 = 9, 9×9 = 63, 9×2 = 72, 9×3 = 90, બરાબર છે. પછી 9×11 = 99, 9×12 બરાબર. તો એ રીતે 108 નંબર તમને આગળ આગળ આવતા જાવ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને નંબર આવી મળે, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે એવી સાથે પણ લખી શકો અથવા જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જે સંખ્યાના બધા અંકોનો સરવાળો 9ના ઘડિયામાં આવતો તેવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જેમ
સાગી છે સંતોષ અમે અમદાવાદની સાગી છે બરાબર ને ત્રણની સાગીમાં શું હતું તો કે જે સંખ્યામાં બધા અંકોનો સરવાળો યાદ રાખો જે સંખ્યામાં બધા અંકોનો સરવાળો ત્રણના ક્રિયામાં હતો એ સંખ્યાને તમે ત્રણ વડે નિશ્ચિત ભાગી શકતા હતા તો જે સંખ્યાના બધા અંકોનો સરવાળો નવના ક્રિયામાં હતો એ સંખ્યાને આપણે કેટલા વડે નિશ્ચિત ભાગી શકીએ તો કે નવ વડે નિશ્ચિત ભાગી શકીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે દાખલા તરીકે પહેલો પ્રશ્ન
નવ વડે નિશેષ ભાંગી શકો ત્યારે ત્રણ વડે નિશેષ ભાંગી શકો. સમજાય છે? ત્રણ વડે નિશેષ ભાંગી શકો એ દરેક સંખ્યાને નવ વડે નિશેષ ન ભાંગી શકાય, પણ નવ વડે નિશેષ ભાંગી શકો એ દરેક સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય. યાદ રહેશે બધા વિદ્યાર્થી મિત્રોને? યાદ રાખો, ત્રણ થી સોરી નવ થી વિભાજતા નિશેષ બરાબર જે સંખ્યાના બધા અંકોનો સરવાળો નવ ના ઘડિયામાં આવતો હોય તેવી સંખ્યાને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ. વિદ્યાર્થી મિત્રો શું યાદ રહેશે? જે સંખ્યાના બધા અંકોનો સરવાળો નવ ના ઘડિયામાં આવતો હોય તેવી સંખ્યાને વિદ્યાર્થી મિત્રો નવ વડે નિશેષ ભાંગી શકીએ. યાદ રહેશે? બધા અંકોનો સરવાળો શું હોય? નવ નો અવયવી હોય બરાબર, એવી સંખ્યાને આપણે નવ વડે નિશેષ ભાંગી શકીએ. બીજું ઉદાહરણ લઈએ,
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 15 દાખલાઓ આપ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તમારે 15 દાખલાઓને જોવાના છે કે દરેક દાખલાને તમે 9 વડે નિશેષ કરી શકો છો કે નહીં બરાબર છે એટલે તમને બરાબર રીતે સમજાઈ જશે કે ખરેખર હાંગી શકાય કે નહીં સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયો લેક્ચરને આપણે અહીં સુધી રાખીએ છીએ આવતીકાલના વિડિયો લેક્ચરમાં ફરી પાછા આવીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી વિભાજ્યતાની સારી સાથે મળીશું છઠ્ઠી વિભાજ્યતાની સારી કોલ આપણને આવશે જો તમને 2 અને 3 ની વિભાજ્યતાની સારી આવડે એટલે હજુ પણ જે વિભાગોને ન આવડતી હોય 2 અને 3 ની સારી એ 2 અને 3 ની સારી બરાબર રીતે યાદ કરી લેજો શીખી લેજો એટલે તમને છઠ્ઠી સારી આપોઆપ આવડી જશે તો આટલા સુધી આ વિડિયો લેક્ચરને રાખીએ અસ્તુ જય હિન્દ